નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જે વિષયનું નામ છે આંકડાશાસ્ત્ર, જેમાં આપણે સ્વાધ્યાય મધ્યવર્તી સ્થિતિનો ચેપ્ટર નંબર 3, જેમાં આપણે વિભાગ બી સી ડી અને ઈ નો અભ્યાસ કરી લીધો. આજે આપણે વિભાગ એફ, જે પરીક્ષામાં તમને 6 માસિક, 9 માસિક અને વાર્ષિક પરીક્ષામાં 5 માર્કનો દાખલો છે એ આ ચેપ્ટરમાંથી તમને પૂછાય છે. તો આપણે જોઈએ દાખલા નંબર 1. તમને રકમ આપી છે કે કોઈ એક શાળામાં 55 વિદ્યાર્થીઓના ગુણ નીચે મુજબ છે, જેમાં આપણને ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધી છે અને નીચે 2 પ્રશ્નો આપી દીધા છે. એ પ્રશ્નનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો જોઈએ વિદ્યાર્થીઓના ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓના ગુણ આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. અલગ અલગ ગુણ છે, 10-10નો ડિફરન્સ લઈને આપેલું છે. ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા છે 4, 7, 11, 14, 9, 7, 3. ટોટલ છે 55 વિદ્યાર્થીઓ છે. એન બરાબર આપણને કીધું છે કે 55 વિદ્યાર્થીઓના ગુણ નીચે મુજબ છે. હવે આપણે શું નક્કી કરીશું? સીએફ નક્કી કરીશું. તો 4 ના 4, 4 પ્લસ 7, 11, 11 પ્લસ 11, 22, 22 પ્લસ 14, 36, 36 પ્લસ 9, 45, 45 પ્લસ 7, 52, 52 પ્લસ 3 એટલે 55. વિદ્યાર્થીઓની સંખ્યા અને સીએફની સંખ્યા બંને સમાન થઈ જવી જોઈએ. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. 2 પ્રશ્નો કીધા છે. પ્રશ્ન નંબર 1 છે કે જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે, કે શું કીધું છે? 30% વિદ્યાર્થીઓ ફેલ થાય તો D3 બરાબર 3n/10. 3n એટલે કેટલા છે? 55 ના છેદમાં 10. તો 55 ભાગ્યા 10 એટલે 5.3 × 3 એટલે કેટલા આવશે? 16.5માં અવલોકનોની સંખ્યા. 16.5નું અવલોકન શેફમાં જો તસેમાં આવે છે 20 થી 30ની વચ્ચે. હવે D3 બરાબર માહિતી અવર્ગીકૃત છે, તો D3 બરાબર L+3n/10 -CF/F×C. L એટલે કેટલા થાય? 20. 20 પ્લસ કેટલા છે? હવે એન કેટલા સુવિધા આપણે? 16.5 માઇનસ CF કેટલી છે? 11. F એટલે 11×10. 20 પ્લસ 16.5માંથી 11 બાદ કરો એટલે કેટલા વધશે? 5.5. 5.5×10/11 તો કેટલા આવશે? 5.5×10/11 5. 20 પ્લસ 5 એટલે D3 બરાબર કેટલા આવશે? 25 ગુણ જરૂરી છે. પાસ થવા માટે છે ઓછામાં ઓછા 25 ગુણ, પણ મહત્તમ ગુણ કેટલા હોવા જોઈએ? 26 ગુણ હોવા જરૂરી છે. બીજો પ્રશ્ન કહે છે વિદ્યાર્થી મિત્રો કે 5% વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, 5% વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જોઈએ તો 100 - 5 એટલે કેટલા થાય? 95. હવે જોઈએ D55 P55 બરાબર પાસ થવા માટે, તો 55 n/100 ના અવલોકનોનો વર્ગ. 55 n એટલે કેટલી સંખ્યા છે? 55 ના છેદમાં 100. 55 ભાગ્યા 100 એટલે 0.55×55. એન બરાબર કેટલા આવશે? 52.25માં અવલોકનોનો વર્ગ. 52.25માં અવલોકનોનો વર્ગ શેમાં આવે છે? 60 થી 70માં. તો P55 બરાબર L+55 n/100 - CF/F×C એલ એટલે કેટલા છે? 60 × n એટલે અવલોકનોની સંખ્યા કેટલી આવી? 52.25. માઇનસ CF કેટલી છે? અહીંયા એની 52. Fની સંખ્યા કેટલી છે? 3×10. હવે જોઈએ 52.25માંથી 52 બાદ કરો એટલે કેટલા વધશે? 0.25×10/3. 0.25×10 એટલે 2.5/3. 2.5/3 કરો એટલે 0.83. 60 + 0.83 કરો એટલે P55 બરાબર આવશે 60.83 ગુણ હોવા જોઈએ, ત્યારે 5% વિદ્યાર્થીઓને છે એ શિષ્યવૃત્તિ મળે. એટલે કે ફર્સ્ટ ક્લાસ હોય તો વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 તમારી બુકમાં નોંધ કરી લો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2.
રકમનો અભ્યાસ કરીએ. બુકમાં પેજ નંબર 118, બે બ્રાન્ડના ટાયરોની તેમના આયુષ્ય વિશેની સરખામણી કરવાની છે. નીચેની માહિતી પ્રાપ્ય છે. આયુષ્ય આપણને આપ્યું છે મધ્ય કિંમત. એ બ્રાન્ડ અને બી બ્રાન્ડ ટાયરોની સંખ્યા આપણને આપી દીધી છે. હવે જોઈએ આયુષ્ય, તો જોઈએ 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 અને 35 થી 40. હવે આપણે જોઈએ તો એ ટાયરોની સંખ્યા અને બી ટાયરોની સંખ્યા આપણને આપી દીધી છે. તો એ ટાયરોની સંખ્યા કેટલી આપી છે? 4, 7, 10, 5, 3 અને 1. બી ટાયરોની સંખ્યા 5, 8, 15, 9, 6, 2. એવી રીતે રકમ આપણને આપી છે કે આયુષ્ય અને બ્રાન્ડ એ કંપનીનું ટાયર લ્યો અને બ્રાન્ડ બી કંપનીનું ટાયર લ્યો, તે બંને વચ્ચેનું આપણને કિંમત આપી દીધી છે, સંખ્યા આપી દીધી છે. હવે સૌથી પહેલાં આપણે શું નક્કી કરીશું? મધ્ય કિંમતો. મધ્ય કિંમત કેવી રીતે નક્કી કરીશું? 10 + 15 / 2 એટલે કેટલા આવે? તો કે 12.5. એવી રીતે બધાની મધ્ય કિંમત આપણે નક્કી કરવાની રહેશે. 10 + 15 / 2 12.5, 15 + 20 / 2 17.5, 20 + 25 / 2 22.5, 25 + 30 / 2 27.5, 30 + 35 / 2 32.5, 35 + 40 / 2 37.5. હવે આપણને ડી નક્કી કરવાનો છે. ડી એટલે આપણે કોઈ પણ એક રકમ ધારી લેશું. તો કે 22.5 ધારીએ છીએ. 22.5 હોય ત્યારે 0. 22.5 માઇનસ 12.5 તો કેટલા આવશે? 2/10. વર્ગ લંબાઈનો ડિફરન્સ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વર્ગ લંબાઈ સી બરાબર કેટલા લેશું? 5. તો એક્સ માઇનસ ધારેલી કિંમત એ છેદમાં સી, સી બરાબર કેટલા લેશું? 5. 22.5 માઇનસ 12.5 / 5 માઇનસ 2. બીજું જોઈએ 17.5. 22.5 માઇનસ 17.5 માઇનસ 1. 22.5 તો ધારીએ છીએ એટલે 0 જ આવશે. 22.5 માઇનસ 27.5 એટલે 1. 22.5 માઇનસ 32.5 એટલે 2. અને 22.5 માઇનસ 37.5 એટલે આવશે 3. તો બધું પ્લસ માઇનસ કરતાં શું આવે છે? 0. હવે આપણે એફ અને ડી એ ટાયરોની સંખ્યા આપણને આપી છે. કેટલી આપી છે? 4, 7, 10, 5, 3 અને 1. હવે એફ અને ડીનો શું કરવાનો છે? ગુણાકાર જોઈએ અહીંયા. તો જોઈએ 4 × 2 = 8, 7 × 1 = 7, 0 × 10 = 0, 5 × 5 = 5, 2 × 3 = 6, 3 × 1 = 3. તો એફ ટાયરોની સંખ્યા આપણે કેટલી આવે છે? 30. કેટલી આવે છે? 30. એવી રીતે ટાયર બીના બ્રાન્ડની સંખ્યા આપણને રકમ આપી દીધી છે 5, 8, 15, 9, 6, 2. ટોટલની સંખ્યા કેટલી થઈ છે? 45. હવે આપણે જોઈએ તો એફ અને ડીનો ગુણાકાર કરીશું. તો 5 × 2 = 10, 8 × 1 = 8, 0 × 15 = 0, 9 × 1 = 9, 6 × 2 = 12, 3 × 6. તો એફ અને ડીનો સરવાળો કેટલો થશે? 9. એ બ્રાન્ડ અને બી બ્રાન્ડ. હવે એ બ્રાન્ડ છે તો જોઈએ તો એનું આપણે બંનેનું અલગ અલગ શોધવું પડશે, કારણ કે ટાયરોની સંખ્યા અલગ અલગ ચાલી છે. એટલે તો જોઈએ એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ગુણ્યા સી. એ એટલે કેટલા ધારેલા છે? 22.5. એફ ડી એક એ કંપની છે, એમાં કેટલું આવ્યું? 1. કેટલું આવ્યું? પણ કેવું છે? માઇનસ 1. પછી ટાયરોની સંખ્યા ત્યારે કેટલી છે? એ બ્રાન્ડ હોય ત્યારે 30 / વર્ગ લંબાઈનો ડિફરન્સ 5. તો 5 × 5 છેદમાં 30. 5/30 એટલે 0.17 + 22.5. 22.5 + 0.17 એટલે એ બરાબર આવશે 22.33. બી કંપનીનું જોઈએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ગુણ્યા સી. એ એટલે કેટલા છે? 22.5. એફ ડી એટલે કેટલા છે? 9. કેટલા છે? 9. અને એફ એટલે ટાયરોની સંખ્યા કેટલી આવી? 45 / 5. 9 × 5 = 45. 45/45 22.5 + 1 એટલે કેટલું આવશે? 23.5000 કિમી.
તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 તમારી બુકમાં નોંધ કરી લો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3. એક કંપનીને જુદા જુદા મોટર સંખ્યા છે એ આપણને આપેલી છે, એ સંખ્યાના આધારે અને દિવસોની સંખ્યા પણ આપી દીધી છે. તો જોઈએ મોટરની સંખ્યા આપણને આપી છે 0 થી 10, 10 થી 20, 15 થી 20, 24, 26 અને 28. દિવસોની સંખ્યા જોઈએ તો 8, 14, 16, 11, 4 અને 2. દિવસોની સંખ્યા ટોટલ કેટલી આપી છે? 55. આ બધી વસ્તુનો શું કરવાનો? સરવાળો. હવે આપણે જોઈએ તો મધ્ય કિંમત નક્કી કરીશું. મધ્ય કિંમત કેવી રીતે નક્કી કરીશું વિદ્યાર્થી મિત્રો? 0 + 10/2 = 5, 10 + 20/2 = 12.5, 15 + 20/2 = 17.5, 24 + 24, 26 + 26 અને 28 + 28, એટલે કોઈ વર્ક નંબરનો ડિફરન્સ આપેલો નથી. હવે આપણે જોઈએ તો મધ્ય કિંમત નક્કી કરી લીધા પછી એફએક્સનો ગુણાકાર કરીશું. તો કેવી રીતે? 8 × 5 40 આવશે, 14 × 12.5 175, 16 × 17.5 280, 11 × 24 264, 4 × 26 104 અને 2 × 28 એટલે મળે છે 56. તો એફએક્સનો ગુણાકાર કરીએ, સરવાળો કરીએ તો 919 આવે. સીએફ નક્કી કરીશું. 8 × 8, 8 + 14 22, 22 + 16 38, 38 + 11 49, 49 + 4 53 અને 53 + 2 એટલે કેટલા આવશે? 55. આ બંને સરખા થઈ જવા જોઈએ. માહિતી પરથી કીધું છે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનું સૂત્ર m0 = 3m - 2m. 3m કેટલું શોધ્યું? 16.72. 2x કેટલું શોધ્યું? 16.71. એનો શું કરીશું? ગુણાકાર. તો કરો જોઈએ 16.72 × 3 50.16, 16.71 × 2 16.74. 50.16 માંથી 16.74 બાદ કરો એટલે એમ બરાબર મળશે 16.74 મોટર. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 તમારી બુકમાં નોંધ કરી લો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4. એક રાજ્યના જુદા જુદા ભાગના ખેડૂતોએ મેળવેલા હેક્ટર દીઠ ઘઉંના પાક વિશેની માહિતી નીચે મુજબ છે. હેક્ટર દીઠ પાક અને ખેડૂતોની સંખ્યા આપણને આપી દીધી છે. તો જોઈએ હેક્ટર દીઠ આપણને પાક કેટલો આપેલો છે? એક્સ પણ આપ્યો છે 20 થી 25, 25 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. ખેડૂતોની સંખ્યા જોઈએ તો 12, 23, 45, 29, 7. ટોટલ ખેડૂતોની સંખ્યાનો સરવાળો કરો એટલે કેટલો આવશે? 116. હવે આપણે સીએફ નક્કી કરીશું. 12 ના 12, 12 + 23, 35, 35 + 45, 80, 80 + 29, 109, 109 + 7 એટલે કેટલા આવશે? 116. આ બંને સરખા થઈ જવા જોઈએ. હવે આપણે શું નક્કી કરીશું વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કેવી રીતે નક્કી કરીશું?
20 પ્લસ 25 ભાગ્યા 2 22.5, 25 પ્લસ 30 ભાગ્યા 2 27.5, 30 પ્લસ 40 ભાગ્યા 2 35, 40 પ્લસ 45 ભાગ્યા 2 45, 50 પ્લસ 60 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 55. હવે fx f અને x નો ગુણાકાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, f અને x આ બંનેનો કરવાનો છે. તો કરો જોઈએ, 12 ગુણ્યા 22.5 એટલે કેટલા આવશે 276, 23 ગુણ્યા 27.5 632.5, 45 ગુણ્યા 35 1575, 29 ગુણ્યા 45 1305 અને 7 ગુણ્યા 55 એટલે આવશે 385. fx નો સરવાળો કરીએ તો કેટલો આવે છે 4167.5. હવે શું કીધું છે, માહિતી પરથી મધ્યક અને મધ્યસ્થ શોધો. તો મધ્યક બરાબર સૂત્ર શું થાય, x બાર બરાબર સિગ્મા fx / n. fx આપણે કેટલો શોધ્યો 4167.5, n કેટલા છે 116. તો 4167.5 ભાગ્યા 116 x બાર બરાબર 35.3. મધ્યસ્થ શોધીએ, n છેદમાં 2, n એટલે કેટલા છે 116 ભાગ્યા 2 એટલે 58માં અવલોકનોનો વર્ગ. 58મું અવલોકન શેમાં આવે છે, તો કે 30 થી 40ની વચ્ચે. m બરાબર l પ્લસ n છેદમાં 2 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી, એલ એટલે 30, n કેટલું શોધ્યું 58, સી એફ કેટલી છે 35 અને એફ કેટલું છે 29, એફ કેટલું છે 45. અઠાવનમાંથી 35 બાદ કરો એટલે કેટલા આવે 23, 23 ગુણ્યા 10 ભાગ્યા 45, 23 ગુણ્યા 10 કરે એટલે કેટલા આવે 230 ભાગ્યા 45, 30 પ્લસ 230 ભાગ્યા 45 કરો એટલે કેટલા આવશે 5.11, 30 પ્લસ 5.11 એટલે એમ બરાબર શું આવશે 35.11, શું આવશે 35.11. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 તમારી બુકમાં નોંધ કરી લો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5. એક નાટ્યગૃહના 150 પ્રેક્ષકોની ઉંમરનું વિતરણ નીચે મુજબ છે, તે પરથી બહુલક શોધો. તો જોઈએ, ઉંમર અને પ્રેક્ષકોની સંખ્યા આપણને આપી દીધી છે. ઉંમર જોઈએ 15થી 20, 20થી 25, 25થી 30, 30થી 40, 40થી 50, 50થી 60 અને 60થી 80. હવે પ્રેક્ષકોની સંખ્યા આપણે જોઈએ તો 6, 13, 19, 52, 34, 18 અને 8. હવે વર્ગ લંબાઈ જોવાની, બધાની કેવી આવે છે, અલગ અલગ આવે છે, એટલે રકમ ઉંમર ઉપરથી આપણે નક્કી કરીશું. 15થી 20 તો 5, 20થી 25 5, 25થી 30 5, 30થી 10 તો વર્ગ લંબાઈ કેટલી થશે 10, 40થી 50 વર્ગ લંબાઈ 10, 50થી 60 વર્ગ લંબાઈ 10, 60થી 80 વર્ગ લંબાઈ કેટલી થશે 20 થશે, 20નો ડિફરન્સ છે. હવે સપ્રમાણ આવૃત્તિ વિતરણ આપણે શોધવાની છે. તો કેવી રીતે શોધશું, સૂત્ર પ્રમાણે વર્ગની આવૃત્તિ જે કોઈ પણ વર્ગ હોય તે વર્ગ લંબાઈ ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ. ન્યૂનતમ વર્ગ લંબાઈ ઓમ આપણે જોઈએ છીએ તો વધારે વધારે 5 છે, બરાબર. હવે આપણે જોઈએ તો 6 ભાગ્યા 5 ગુણ્યા 5, 5 5 ઉડી જશે એટલે કેટલા આવશે 6, 13 ભાગ્યા 5 ગુણ્યા 5, 5 5 ઉડી જશે એટલે કેટલા આવશે 13, 19 ગુણ્યા 5 છેદમાં 5, 5 5 ઉડી જાય તો કેટલા આવે 19, 52 ભાગ્યા 10, 52 ભાગ્યા 10 ગુણ્યા 5 તો 5 2 10, 52 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા વધશે 26, 34 ભાગ્યા 10 ગુણ્યા 5 17, 5 2 10 તો 34 ભાગ્યા 2 કરો એટલે કેટલા વધે 17, 18 તો ગુણ્યા 5, 18 પંચા 90, 90 ભાગ્યા 10 એટલે કેટલા આવશે 9, 8 ભાગ્યા 20 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 2. તો વિદ્યાર્થી મિત્રો સપ્રમાણ આવૃત્તિ આપણે શોધવાની કીધી હતી બહુલકની, જે આપણે શોધી લીધી. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વિભાગ એફના 1 થી 5 દાખલાઓનો અભ્યાસ કર્યો.
તો બધા તમારા દાખલા છે 1 થી 5 એ 5 તમારી બુકમાં નોંધ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂચના ધોરણ 11 માટે કે અત્યાર સુધી અત્યારે આપણે 3rd ચેપ્ટર હવે પૂરું થવાની તૈયારી છે, તો 1 થી 3 ચેપ્ટર છે એને ઉદાહરણ સ્વાધીના દાખલા બધા જ દાખલાઓ તમારે નવી સેટ નોટ બનાવવાની છે અને તેમાં તમારે બધા ઉદાહરણ અને સ્વાધીના દાખલા થિયરી મેં જે કરાવેલી છે તે અને MCQ જે પાછળ સ્વાધીના આપેલા છે તે તમારે બધું છે એ નોટમાં લખી લેવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 5 દાખલાઓ તમારી બુકમાં નોંધ કરી લેજો. થેન્ક યુ.